દેશભરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ દેશભરના અલગ અલગ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ સોમનાથ મંદિર બમ બમ બોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શિવરાત્રીના પાવન પર્વો પર સોમનાથ મહાદેવને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખુલતા જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે પડ્યા છે. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી રુદ્રાક્ષ પાઠ શિવ મહિમાનો શોધ કરે છે. આજે દિવસભર સોમનાથ મંદિરમાં પર્યાપ્ત વૈદિક પૂજાઓ, અભિષેકનાત્મક લઘુરુદ્ર રુદ્રી બિલીપત્ર સંકલ્પ પૂજાઓ યોજાશે, જેમાં શ્રદ્ધાળુ બિલીપત્ર શેરડીનું રસ, પંચામૃત દૂધ મિશ્રિત જળ તેમજ કાળા તલ આંબળા મહાદેવના અર્પણ કરશે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસનને શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેકે માસ્ક પહેરવું ફરજિયાત રાખ્યું છે. મંદિરમાં પ્રવેશ પહેલાં જ દરેક શ્રદ્ધાળુઓનું ટેમ્પરેચર ચેક કરાશે, જ્યારે બાદમાં સેનિટાઇઝર ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઇન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે તે પ્રમાણે જ લાઇનમાં શિસ્તબદ્ધ ચાલવાનું રહેશે. બહારથી જ જે ફૂલ પ્રસાદી સામગ્રી સાથે લઈને આવે તે મંદિરના નક્કી કરેલ જગ્યાએ જ પધરાવવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.